સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરામાં જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે. વધુ 896 મકાનોને નોટિસ અપાતા વિવાદ થયો છે. જર્જરિત બિલ્ડિંગને લઈ કોઈ કામગીરી ન કરાતા સ્થાનિકોમાં ભારોભાર રોષ છે. કિશનવાડી વિસ્તારની નુર્મ આવાસ યોજનાના મકાનોને નોટિસ આપવામાં આવી. 15 વર્ષ અગાઉ બનાવેલા મકાનો જર્જરિત થતા નોટિસ મળી છે. પાલિકાએ સ્થાનિકોની ઇમારત ખાલી કરવા નોટિસ આપી, ડેનેજ, લાઇટ અને પાણીના કનેક્શન કાપવાની ચીમકી આપી. પાલિકાની નોટિસ બાદ હવે સ્થાનિકો રોષે ભરાયા છે. પાલિકા ભાડું અથવા તો વૈકલ્પિક મકાન આપે તેવી સ્થાનિકોની માંગ છે. લોકો ગરીબો હતા, એમના ઝૂંપડા તોડીને આવાસો બનાવવાની સ્કીમ હતી, એમાં આવાસો આપવામાં આવ્યા. પરંતુ આવાસો આપ જોઈ શકો 14 જ વર્ષમાં જર્જરિત થઈ ગયા. જર્જરિત થયા બાદ આ આવાસો કોર્પોરેશન આપે અને કોર્પોરેશન જ હવે નિર્ભયતાની નોટિસ આપે છે. એટલે આવાસો બનાવવા પાછળ કરોડો રૂપિયાની ખાઈકી અને ભ્રષ્ટાચાર થયો છે. હાલમાં જ્યારે નોટિસ આપવામાં આવી છે ત્યારે 14 વર્ષમાં જે મકાનો જર્જરિત છે તો આ લોકો હવે જશે ક્યાં? બીજી વસ્તુ એ છે કે અમને કોઈ જાતના દર મહિને નાણાં આપવાની કોઈ વાત થતી નથી, બીજે આવાસો આપવાની વાત કરતા નથી. એટલે જે ઝૂંપડા હતા ત્યાં અમે સારી રીતે લોકો રહેતા હતા, એમને આવાસો લાલચ આપીને અહીંયા લાયા છે. હાલમાં નોટિસ બજાય છે, પરંતુ આ નોટિસ સામે અમે આગામી દિવસોમાં મસ્ત મોટું આંદોલન ઊભું કરીશું. કોઈ વ્યક્તિને દરેકે દરેક વ્યક્તિની સલામતી ને પ્રાધાન્ય આપીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક નોટિસ પાઠવવામાં આવી છે, જે અન્વયે એ લોકોએ આ જે તે વ્યવસ્થાની તપાસ કરી, એની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી જોવડાવી અને જે રિનોવેશન કરાવવા જેવું લાગે છે જરૂરી, કે જેને કારણે આ બિલ્ડિંગને કદાચ કોઈક અચાનકથી ડિમોલિશ ના થઈ જાય, અચાનક કોઈ દુર્ઘટના ના બને અને એનો કોઈ ભોગ ના કોઈ થઈ શકે, એના માટે થઈ અને અગમચેતીના સાવચેતીના પગલા રૂપે એમને નોટિસ પાઠવવામાં આવી છે.